શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કોઓર્ડિનેટર રાહુલ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર 27/12/2022 રોજ અનુક્રમે નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ઉપવેશન સંસ્કાર, કર્ણવેદન સંસ્કાર, મુંડન સંસ્કાર, વેદારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26 તપોવન બાળકોએ સંસ્કાર વિધિનો લાભ મેળવ્યો હતો. શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં મહિનાના દર બીજા તથા ચોથા મંગળવારના હિન્દુ વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના 10 સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે. સંસ્કાર વિધિ બાળકમાં વ્યક્તિત્વ વિકાસ, સ્વાસ્થ્ય તન, સ્વાસ્થ્ય મન, બૌદ્ધિક વિકાસ તેમજ યશસ્વી જીવન થાય તેના માટે કરાવવામાં આવે છે. સંસ્કાર વિધિ સંપન્ન વેદાંતાચાર્ય અને ભાગવત કથાકાર પરમ વિદ્વેષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી અને પરમ પૂજ્ય સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. જેવું કહેશે મમ્મી
બેસ્ટ કુકિંગ કાજો બધાને કેમ
સરસ છે. જય મહારાજ. યોગીરાજ અવધૂતશ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત આપ સૌના હૃદયમાં બિરાજમાન છે તેને હું વંદન કરું છું. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિંગુદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન ખાતે આજરોજ આપણા વૈદિક હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારો પૈકી 10 સંસ્કારોની વિધિ છેલ્લા 8 વર્ષથી અહીંયા કરવામાં આવે છે. તો આજે તપોવનની દીકરીઓ તેમના બાળકોને લઈને આ વિવિધ સંસ્કારો પૈકી નામકરણ સંસ્કાર, ઉપવેશન સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, મુંડન સંસ્કાર, વેદારામ સંસ્કાર જેવા વિવિધ સંસ્કારોનું વિધિ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે. તેના માટે હું એમને આવકારું છું અને અભિનંદન આપું છું. આભાર. મમ્મી.